કાશ્મીર પ્લીઝ આ હવે તું મને સંભળાવવાનું બંધ કર આઈ ટ્રસ્ટ યુ મને તારા પર પૂરો ભરોસો છે પણ સમજી ગયો ભરોસો છે પણ સ્ટીલ તને પેલી શ્વેતા માટેનું એક્સપ્લેનેશન જોઈએ છે રાઈટ એક્સપ્લેનેશન નહીં મીર પણ તું મને જો તમારા બંને વિશે કહીશ તું જ મમ્માને સમજાવી શકીશ ને હો લો નું નથી ભણી છતાં તને વકીલની જેમ વાત સારી રીતે કડાવતા આવડે છે એટલે તું પણ તારા મમ્મીની જેમ મારા કેરેક્ટરનું ફરી એકવાર પોસ્ટમોર્ટમ કરવા આવી છે ને રાઈટ એવું કહી જ નથી મિહિર બટ એવું જ છે એવું જ તને મારા પર વિશ્વાસ નથી એ બાબતમાં હું કંઈ નહીં કરી શકું અને કોમલ રહી વાત આપણા પ્રેમની તો હું તને સાચા દિલથી પ્રેમ કરું છું તું મને છોડી દઈશ પછી હું આ જીવન કોઈ બીજાને પ્રેમ નહીં કરી શકું કારણ કે હું એવું માનું છું કે જીવનમાં માણસ એક જ વખત પ્રેમ કરતો હોય છે ને એક જ વ્યક્તિ સાથે તો હું પણ માત્ર તને અને તને જ પ્રેમ કરું છું બસ એકવાર કહી દે કે મમ્મા જે કઈ પણ કહી રહી છે એ ખોટું છે તો મમ્મા સામે તો શું આખી દુનિયા સામે લડી જઈશ પણ તારે મને તારા અને આ શ્વેતાના ફોટો વિશે તો કેવું જ પડશે તો જ દુનિયા અને મમ્માના આ સવાલોનો જવાબ આપી શકીશ મમ્મીજી મમ્મીજી તમે પપ્પા અને ફઈબાને કહ્યું કેમ નહીં કે તમે ક્યાં અને શું કામ ગયા હતા શું કામ બધાની આટલી બધી વાતો તમે સાંભળી લીધી એ બધાની વાતો સાંભળું નહીં તો શું કરું બધાની સામે કહી દો મારી પેટ જણી દીકરીને હલકી પાડી દો કે એક લોફર જેવા છોકરાના પ્રેમમાં પડી છે અને બચાવવા ગઈ હતી એ લોકો કોમલ વિશે શું વિચારત પણ તમે ચૂપ રહ્યા એમાં બધા તમારા વિશે શું વિચાર છે એનો વિચાર ન કર્યો તમે પપ્પાજીને કોમલબેન વિશે કહી દીધું હોત તો બની શકે કે તમને એમનો સાથ મળી જાય તારા પપ્પાજીની ઉપાધિ ઓછી છે ત્યાં કોમલની વાત કરીને એની ઉપાધિઓમાં વધારો કરું અને તે સાંભળ્યું નહીં આરવના પપ્પાએ શું કહ્યું મારું કામ આ ઘર અને આ ઘરના લોકોને સંભાળવાનું છે હું એ બરાબર ના કરી શકું મારા છોકરાના ભવિષ્યને લગતા સવાલોની ઢગલી પણ હું એમની સામે મૂકું તો શું મતલબ છે પણ મમ્મીજી કોમલબેનની જવાબદારી તમારા એકલાની થોડી છે તારી વાત બરાબર છે સોનુ પણ મને મારી રીતે કોશિશ તો કરવા દે જો હું મારી રીતે કોશિશ કરીને આ મિહિરના પ્રેમ જાળમાંથી કોમલને ના બચાવી શકું તો મારે તારા પપ્પાજીની મદદ લેવી જ પડશે આઈ વિશ તમારે પપ્પાજીની મદદ લેવી ન પડે બાય ધ વે મિહિર અને શ્વેતાના ફોટા જોઈને કોમલબેને શું કહ્યું એમને ખ્યાલ આવ્યો ને કે મિહિર એમને લાયક નથી એને ખ્યાલ આવ્યો હશે તો પણ જીદમાં આવીને સત્ય સ્વીકારવા તૈયાર નથી એની પસંદ ખોટી છે એટલે એમ કે માનવા તૈયાર જ નથી કે આ મિહિર એને લાયક નથી એટલે એને મને પડકાર ફેંક્યો છે કે જો આ મિહિર પરનો આરોપ ખોટો સાબિત થયો તો એ મને ક્યારે માફ નહીં કરે શું હા દીકરા અત્યાર સુધી તો સાંભળ્યું હતું કે પ્રેમ આંધળો હોય છે પણ પ્રેમ બહેરો પણ હોય છે મને આજે સમજાયું કોમલ નજરે જોયેલું કે કાને સાંભળેલું સાચું માનવા તૈયાર નથી પણ કશો વાંધો નહીં જો કોમલ જીદ્દી છે ને તો હું પણ એની માં છું ગમે તે થઈ જાય આ મિહિરને હું કોમલની જિંદગી બરબાદ કરવા તો નહીં જ દઉં બસ જ્યાં સુધી આ બધું પાર ન પડી જાય ને ત્યાં સુધી તું તારા પપ્પાજીને કે આરવને આ વિશે વાત ના કરતી મમ્મીજી તમે ચિંતા ના કરો હું કોઈને કાંઈ નહીં કહું લાગે છે કોમલબેન આવી ગયા કોમલ મળી આવી મિહિરને સ્વીકારી લીધું ને એણે કે શ્વેતાની જિંદગી એણે જ બરબાદ કરી છે ના
ના, તું મિહિરને આરોપીના પાંજરામાં ઉભો રાખીને એને ગુનેગાર સાબિત કરવા માંગે છે. પણ મને ખબર છે કે મારો મિહિર નિર્દોષ છે. કમાલ છે ને, માં ક્યાં ગઈ હતી એને પપ્પાને પણ ન કહ્યું. ઇટ ઇઝ લિટરલી સ્ટ્રેન્જ. એમાં સ્ટ્રેન્જ શું લાગ્યું તમને? સ્ટ્રેન્જ એ લાગ્યું કે આજ સુધી માં પપ્પાને પૂછ્યા વગર કે કહ્યા વગર ક્યાંય ગઈ જ નથી. અરે કોઈ રિલેટિવ્સના ખબર પૂછવા માટે હોસ્પિટલમાં જવાનું હોય, એન્ગેજમેન્ટમાં જવાનું હોય કે મેરેજમાં જવાનું હોય, એ સવારે પપ્પા સાથે ડિસ્કસ કરે અને પછી જ જાય. ઓકે, આ તો જસ્ટ પૂછું છું. મમ્મીજી ડિસ્કસ કર્યા વગર કે કહ્યા વગર ક્યાંય જઈ ન શકે કે એમણે જવું જ ન જોઈએ એમ? ના ના, એવી કોઈ વાત નથી. આ તો એક સિસ્ટમની વાત છે. ચલ, મા પપ્પાને પૂછ્યા વગર કે પપ્પા સાથે ડિસ્કસ કર્યા વગર એ જઈ પણ આવી, પણ પછી પાછી આવીને તો એને કહેવું જોઈએ ને. પણ મા પાછી પણ આવી ગઈ અને કંઈ ના બોલી, એટલે નવાઈ તો લાગે જ ને. તમને કદાચ નવાઈ લાગી, પણ મને તો ન લાગી. હું કઈ સમજ્યો નહીં. આ કદાચ તમે જ નહીં, દુનિયાના કોઈ પુરુષ નથી સમજી શકતા. આપણા ઘરની વાતમાં આ દુનિયાના બીજા પુરુષ કેવી રીતે જોઈન્ટ થઈ ગયા? કારણ કે હું જે કહેવા જઈ રહી છું એ મારી કે મમ્મીજીની નહીં, પણ દુનિયાની બધી જ સ્ત્રીઓની વાત છે. કદાચ મારી વાતનું તમને ખોટું લાગે તો એડવાન્સમાં સોરી કહી દઉં છું. પણ સપોઝ તમે કે પપ્પાજી ઓફિસથી ઘરે ના આવતા, ક્યાંક બહારથી આવો છો અને અમે પૂછીએ છીએ તમે ક્યાં ગયા હતા, તો જવાબ મળે કે કોઈ કામથી બહાર ગયા હતા કે મીટિંગથી ગયા હતા, રાઈટ? રાઈટ. ત્યારે અમે તો નથી પૂછતા કે એક્ઝેક્ટલી તમે ક્યાં બહાર ગયા હતા અને કયા કામથી બહાર ગયા હતા. અને એવું પણ એક્સપેક્ટ નથી કરતા કે તમે જતા પહેલા અમને ન કહ્યું કે તમે ક્યાં જાઓ છો, અને આવીને પણ નથી કહેતા કે તમે ક્યાં જઈને આવ્યા. બરાબર? બરાબર. તો આજે મમ્મીજી પણ આવું જ કંઈક કર્યું તો પછી તમને આટલી બધી નવાઈ કેમ લાગી રહી છે? કારણ કે આજ સુધી ફક્ત સ્ત્રીઓ જ ક્યાં, ક્યારે અને શું કામના જવાબો આપવા બંધાયેલી છે, પુરુષો બંધાયેલા નથી. આવો તો કોઈ નિયમ છે નહીં, તો પછી શું કામ સ્ત્રીઓને જ બધું જ પૂછી પૂછીને કે કહીને કામ કરવાનું હોય? એનું પોતાનું એક અંગત કહી શકાય એવું વિશ્વ ન હોઈ શકે કે જેના વિશે એને કોઈને કાંઈ પણ ન કહેવું હોય તો ન પણ કહે. ઓ માય ગોડ, આપણા ઘરની વાતને તો તે નેશનલ ઇશ્યુ બનાવી દીધો. હા, કારણ કે આ ઇશ્યુ માત્ર આપણા ઘરમાં જ નહીં, દરેકના ઘરમાં થતો હોય છે. હા, પણ એટલીસ હવે આ આપણા ઘરમાં નહીં થાય, કારણ કે મને છે ને તારા મામ ઝાંસીની રાણી દેખાઈ રહી છે. એને કહ્યું તું ને કે ચાહે કુછ ભી હો જાય મેં અપની ઝાંસી નહીં દૂંગી. બસ એવી જ રીતે મને છે ને તારા વર્ડ સંભળાઈ રહ્યા છે કે હું ક્યાં, શું કામ અને ક્યારે જઈશ એનો જવાબ કોઈને નહીં આપું. હા, તમે હવે વધારે પડતું રિએક્ટ કરી રહ્યા છો. આઈ વોઝ જસ્ટ જોકિંગ. પણ તારો પોઈન્ટ છે ને એકદમ વેલિડ છે. તમારે લોકોને પણ તમારી પર્સનલ લાઈફ હોઈ શકે ને? અને હવે મને રિયલાઈઝ થાય છે કે બની શકે કે ઘરની કોઈ એવી રિસ્પોન્સિબિલિટી હોય જે મા પપ્પાના માથે ન નાખવા માંગતી હોય, એટલે એને પપ્પાને ન કહ્યું હોય કે ક્યાં જઈ રહી છે અને શું કામ જઈ રહી છે. વાહ, મોડી મોડી પણ તમારા મગજની બારીઓ તો ખુલી ખરી. ક્રેડિટ ગોઝ ટુ યુ મેડમ. જો તું કે ને તો હમણાં જ પપ્પાના બિહાફમાં મમ્મીને બોલીને કાં તો રાઇટિંગમાં સોરી કહી આવું. ના ના, એવું કરવાની જરૂર નથી, કારણ કે અમે તમારી પાસેથી સોરી એક્સપેક્ટ કરતા જ નથી. અમે અને તમે એટલે તે અમારી વિરુદ્ધ ટીમ પણ બનાવી દીધી. અમે તમારી વિરુદ્ધ નહીં, તમારી સાથે જ છીએ અને સાથે જ રહેવાના. બસ એટલી રિક્વેસ્ટ કે અમે કદાચ તમારી સાથે વાત શેર ન કરીએ અથવા ન કહીએ તો સવાલો ન પૂછો, થોડી ધીરજ ધરજો. ઓકે મેડમ.